રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ, ડુંગળી તો અમે વાવી દીધી છે અને વાવીને ઊગી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, અને હવે એ મહિના દિવસથી થઈ ગઈ છે, તો આમાં અમારે કયું ખાતર આપવું જોઈએ? તો જે ખેડૂત મિત્રોને ડુંગળીના પાકની માલિપા ખાતર આપવાનું છે અથવા તો એને કોઈ મૂળની દવા સાથે તમારે આપવાની છે, ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે તમારે અત્યારના સમયમાં કયું ખાતર આપવું જોઈએ અને એ કયું ખાતર આપવું જોઈએ, કેવડી કોસ્ટિંગ આવે છે વિગે, અને એ જ ખાતર સુકામાં આપણે આપવું જોઈએ, નકર બીજા ખાતર તો છે જ તે, તો હું શું કામ ભલામણ કરું છું આ જ ખાતરની, કે આ ખાતર રોજ તમારે એમાં વાપરવા જોઈએ. જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને અત્યારે આપણે 1,24,000 થી પણ વધારે ખેડૂત મિત્રો જોડાઈ ચૂક્યા છે. આ ખેડૂત મિત્રોને સૌનો ખૂબ ખૂબ આભાર અને આપના આશીર્વાદ એ છે. આ યુટ્યુબનું બટન આવી ગયું છે કે ભાઈ 1,00,000 સબસ્ક્રાઇબર થાય પછી તે આપણે આ બટન મળતું હોય છે. ખાસ ખેડૂત મિત્રો, કે આજે આપણે જે વાત કરવાની છે કે ભાઈ, ડુંગળીના પાકની માલિપા અમારે ખાતર આપવું છે અને પોષણ આપવું છે, પૂરતા પ્રમાણની માલિપા એમાં એને પોષણ મળી રહેવું જોઈએ. અને ખાસ ખેડૂત મિત્રોનો આગ્રહ એ પણ હતો કે હિતેશભાઈ, તમને ભાવ કેવામાં ઘા વાગે છે? એટલે મારા બાપજીયા, મને કાંઈ ઘા નથી વાગતા તંતારે, પણ તમારું ક્યારેક કામ થતું હોય ની અટકી જાય એટલા માટે, પરંતુ તમારા માનને માન આપી અને આપણે આજે કેવડો ખર્ચો થાય છે એ પણ તમને કહેતા જઈશું. તો સર્વપ્રથમ ખેડૂત મિત્રો, તમારા બધાને ડુંગળી માતમી પાયામાં ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે DEP આપ્યું હશે, 12-32 હોલ આપ્યું હશે, 20-20-13 આપેલું કે ફોસે આપેલું હોય, બરોબર છે, અને દેશી ખાતર આપણે આપેલું હોય, સાણિયું આપણું. હવે એ સિવાયનું કદાચ તમે સાથે કોકે ઝીંક આપેલું હોય, કોકે સલ્ફર આપેલું હોય, બરોબર છે, કોકે સાગરિકા આપેલું હોય, તો આ બધા જ ખાતરો આપવા છતાંય હવે આપણે કયા ખાતરો આપવા જોઈએ? કારણ કે ડુંગળી જ્યારે મહિના દિવસની થઈ ગઈ હોય ને, એ પછી જ એને ખરેખર એને હાંચવાનો રંગ અને કલર એ સમયે જ તમને આવશે, અને એ જ આ છે સમય છે, એ જ સમય નક્કી કરે છે કે તમારા પાકની માલિપા ઉત્પાદન આપવાની જમીનમાં કેટલી તાકાત છે, તમારી કેટલી તાકાત છે, કે એ જમીનની માલિપાથી એ ડુંગળીના પાકને કેટલા ક્વિન્ટલ માલ તમારે કાઢવો છે. કારણ કે નકરું DEP, યુરિયા ને એમોનિયમ ને પોટાશ ને આજ નાખી નાખીને કાંઈ માલ નીકળે નહીં, બરાબર છે. શું કામ કે હવે તમારે મહિના દિવસની કે હવા મહિનાની ડુંગળી થઈ ગઈ છે, કે જે ખેડૂત મિત્રોને 25-30 દિવસની થઈ ગઈ છે, એ ખેડૂત પણ આ ખાતર નાખી શકે છે. આ એનો ગોલ્ડન પીરિયડ છે, ગોલ્ડન પીરિયડ. અને હું જે અત્યારે તમને ખાતરની ભલામણ કરીશ ને, એ ખાતર આજ તમે આપો એટલે તમારે 30-35 દિવસ સુધી સતત કામ કરશે, અને ફરજિયાત પ્રમાણે 2 વખત તમારે આ ખાતરો આપવાના છે, જેથી કરીને એની દશા અને દિશા આ બંને વસ્તુ એકે હારે સૂચવશે. શું કામ? કારણ કે એમાં મોટા ગાંઠિયા બનવાના હોય, રાઠા બનવાના હોય, એ પણ એમાં મહત્વ છે. એમાં એની જે તીખાશ આવી જોવે, એની જે મીઠાશ આવી જોવે, એની જે કલર આવી જોવે, શાઇનિંગ આવી જોવે, વજન આવવો જોવે, બરાબર, એ પણ એની અંદર આની અંદર આવી જશે. બીજું કે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને ડુંગળીના ભાવ ન હોય અને હંગરી રાખવી હોય, તો પણ આ એમાં સૌથી મોટામાં મોટો ભાગ ભજવશે. ચાહે તમે કોઈ પણ ડુંગળી કરી હોય, ચાહે તમે કસ્તુરી કરી હોય, અપૂર્વા કરી હોય, આર્યા કરી હોય, 135 કરી હોય, સુપર 75 કરી હોય, પંચગંગાની કરી હોય, બાહુબલી કરી હોય, કૃતિકા કરી હોય, કોઈ પણ ડુંગળી તમે કરી હોય, આ બધી જ ડુંગળીની મારી પા જે એનો સમય આવે છે 30-40 દિવસનો કે 25 દિવસથી માંડી અને 40 દિવસનો, આમાં ફરજિયાત પ્રમાણે બહુ વ્યવસ્થિત પ્રમાણે આમાં ખોરાક આપવાની જરૂર છે. કે જેમ કે આપણે હાડુભાઈ આવ્યા હોય અને આપણે જેમ શેરો બનાવી છીએ, અથવા તો આપણે જે ખોરાક એને આપણે બનાવતા હોય છીએ કે ભાઈ પાપડ ને આંખ નો ડોરલો ના બધી જમાવટ કરીએ, એવી જ રીતે તમારે એ પાકને આપો. કારણ કે જમીનની જે તાકાત હોય એ સાથે તમે પણ જે ખોરાક આપો છો એ ખોરાક પણ મહત્વનો હોવો જોઈએ. આપણે ખુદ ખોરાક લઈ છીએ તો એને નહીં આપવાનો, જમીનમાંથી બધું લીધે જ કરવાનું. કોઈક ઉધાર આપતું હોય આપણને તો હું બધું લીધે જ કરવાનું, આપણે ઉધાર, આપણે પૈસા રોટા ટાઈમે ચૂકવવા પડે, એમ જમીનમાં પણ ખોરાક આપવો જરૂરી છે. જો આ વસ્તુ આપણે નહીં આપીએ તો આપણે જે ઉત્પાદનની ધારણા રાખી છે એટલું ઉત્પાદન આપણે આવશે નહીં. 2 મિનિટ બંધ કરતો ભાઈ. તો જે ખાતર આપણે નાખવાનું છે ને, એ
તમારે કેવી રીતે કોમ્બિનેશનમાં આપવાનું છે, કેટલા કિલો લેખે આપવાનું છે અને એની કોસ્ટિંગ શું થાય, અને તમે જે ખાતા નાખવાના હતા ને એની કોસ્ટિંગ શું થાય એ આપણે ખાસ ખેડૂત મિત્રો કહી દઈએ. હવે પેલું જે નાખવાનું છે ને એ તમારે મહાલાભ વિઘે 5 કિલો લખીએ એમોનિયમ સલ્ફેટ, એટલે કે આપણે મોલ શું કહેતા હોય દેશી ભાષામાં, એમોનિયમ સલ્ફેટ આપવાનું છે વિઘે 10 કિલો લખીએ. અને માઇકો રાજા જે આવે છે, માઇકો રાજા સુપર બરાબર છે, એ આપવાનું છે 1 વિઘે 2 કિલો લખે. જેમને પાયામાં આપેલું હોય ને બરાબર છે, એ તમારે કદાચ અત્યારે નો આપો તમારે તો હાલ છે, પણ જેમને નો આપવું હોય એ ફરજિયાત પ્રમાણે અત્યારે આપી દેજો. જે મહાલાભ આપવાનું છે વિઘે 5 કિલો લેખે આપવાનું છે, એમોનિયમ સલ્ફેટ વિઘે 10 કિલો લેખે આપવાનું છે, અને માઇકો રાજા વિઘે 2 કિલો લેખે આપવાનું છે. હવે જો ખેડૂત મિત્રો તમારા મગજની મલપા એવું હોય અથવા કોઈ એવું ભરાવી દીધું હોય કે ભાઈ મોરસું ખાતર એમોનિયમ સલ્ફેટ અત્યારે નો લખાય, લોધર ગળી જાય, લોધર ગાળવાના હોય ત્યારે નાખવાનું હોય, એટલે ભાઈ એની અંદર એમોનિયમ કલ નાઇટ્રોજન આવે છે એક પ્રકારનો, એક પ્રકારનો એમાં સલ્ફર આવે છે હળવું બરાબર છે, ગંધક સલ્ફર આવે છે 13%, એટલે એ નાખવાનું જ હોય મારા બાપલિયા બરાબર છે. એ તમતારે નાખો કોઈ પણ પ્રકાર, કાંઈ તમતારે પાણી લાગી જાય ને પાણી સુહી લે જમીનમાંથી, એટલે એવું કાંઈ હોતું જ નથી. મૂળ એ ખાતર છે, એનો એ ખોરાક છે, એ તમારે આપવાની જરૂર છે. જેમ આપણે અત્યારે યુરિયા મોરસું નાખવાની તમે બધા રાહ જોઈને બેઠા છો એમ નથી નાખવાનું થતું. મહાલાભ જે ખાતર આવે છે વિઘે 5 કિલો લેખે આપવાનું છે, એગ્રોસેલનું આવશે. એમોનિયમ સલ્ફેટ આવે છે આપણે સરદારનું, એ વિઘે 10 કિલો લેખે નાખવાનું છે, અને માઇકો રાજા નાખવાનું છે વિઘે 2 કિલો લેખે. હવે જો આપણે આની કોસ્ટિંગ ગણીએ તો મહાલાભ છે એ તમારે 5 કિલો છે ને એ તમારે 5 કિલો 350 થી 370 રૂપિયાની રકમમાં આવશે. એમોનિયમ સલ્ફેટ છે એ 200 થી 250 રૂપિયાની રકમમાં થશે 10 કિલોની ભલામણ લેખે બરાબર, અને માઇકો રાજા છે એ 350 રૂપિયાની કોસ્ટિંગ પ્રમાણે આવશે, 350 થી 370 રૂપિયાની આસપાસમાં બરોબર. હવે આની ત્રણેયની કોસ્ટિંગ કરો ને તો કેટલા રૂપિયા થાય ભાઈ, કે ભાઈ 900 થી 950 રૂપિયાનું 1 વિઘે 16 ગોઠાના વીઘા પ્રમાણે 950 રૂપિયાનું ખાતર થશે. હવે તમે વિચાર કરશો કે હિતેશભાઈ આ 950 રૂપિયાનું ખાતર થઈ ગયું, 1000 રૂપિયાનું ખાતર થઈ ગયું, હજી તો ડુંગળી પકવવાની વાર છે, વાર લાગશે. એટલે કાકા આ તમારે મહિના દિવસની ડુંગળી થઈ ગઈ છે, સાચી કર્યું છે, 120 દિવસે તમારે કમ્પ્લેટ પાકીને ખેહન માર્કેટ યાર્ડમાં વેચાઈ જાય ને પૈસા વાપરી જાઓ બરાબર છે. તો હવે એમાંથી તમારે 120 દિવસમાંથી કાઢી નાખો, 90 દિવસમાં વેચાશે. હવે 90 દિવસમાં તમે જે ખર્ચા કરશો ને 4-4, 5-5 વખત ખાતર નાખશો, ડુંગળીના ભાવ ભાળીને નહીં પરંતુ આપણે ઉત્પાદન લેવાની ગણતરી તે દ્રષ્ટિએ જ તે બરાબર છે. તો હવે એનો તમે ખર્ચો તમે કાઉન્ટ કરો ને તો 1 વિઘે તમારે કેવડો ખર્ચો થશે મોટા ભાઈ, 5 વખત જે ખર્ચો તમે કરશો એ ખાતરનો ખર્ચો તમારે ખાલી ગણવાનો તો તમારે 2500 રૂપિયાની આસપાસનો ખર્ચો થઈ જાય 1 વિઘે. જે હું તમને ખર્ચો કહું છું ને એ તમારે 2500 રૂપિયાની આસપાસનો જ ખર્ચો થશે. શું કામ, કારણ કે એ ફક્ત તમારને માટે શું કહેવાય કે દોથા ને લોથા મોડેલ જે આપણે યુરિયા ને એમોનિયમ બે મિક્સ કરી કરી, કારણ કે 270ની થેલી યુરિયાની અને જેમ ફાવે આપણે ઉડાડી, પરંતુ એને જે તત્વો જોવે છે તમને ઉત્પાદન આપવા માટે જે તત્વો જોવે છે, બદલતા વાતાવરણની માલિપા ખોરાક લઈને જે છોડવો ઉભો રહે ટકી રહેશે એને માટે વસ્તુની જરૂર છે. હવે એ વસ્તુ તમે આપો ને તરત ફૂંક ને શેકના દવા શરૂ કરી હાલા ભાઈ ક્યુ, ત્યાં કે ભાઈ એમએસટાર સાટો, પ્રાયક્ઝર સાટો, કેબરીઓ આપો, બિલિયર્સ આપો, અને પણ એ બધું આપવાની જરૂરિયાતો છે જ તે બરાબર છે, ફૂગ લાગવાની છે, પરંતુ જો તમે એને હારા ખાતર આપેલો હોય, હારો ખોરાક આપેલો હોય, મજબૂત ખોરાક આપેલો હોય ને તો એવા છટકાવ તમારે 5 કરતા હોય ને તો તેને બગી જાય. આ ઈ જ ખર્ચો તમારે આમાં ડાયવર્ટ કરવાનો છે બરાબર છે. હવે તમારે આમાં 900 થી 950 રૂપિયાનો ખર્ચો આવ્યો. હવે તમે આવલું તમે ખાતર ગણો તો 2 વિઘે થેલી તમે એમોનિયમ આપો ને 2 વિઘે થેલી એટલે કે 1 એકરની પ્રમાણે તમે ગણી લો ને બરાબર છે, તો એ 270 રૂપિયાની થેલી થાય ને 1000 રૂપિયાની આસપાસની તમારે એમોનિયમની થેલી થાય, એટલે કે 1300 રૂપિયા થાય ભાંજા 2 કરો ને એટલે 750 થી 700 રૂપિયાનો ખર્ચો તો એમને એમ લાગી ગયો, કેટલો લાગી ગયો 1 વિઘે 750 થી 700 રૂપિયાનો ખર્ચો તો તમારે ખાલી એમોનિયમ બરાબર છે, અને ભેગું તમે એ યુરિયા આપું છું કારણ કે પોગી ન રહે એટલા પ્રમાણે, હવે આ તમે આપ્યું તો 750 રૂપિયાનો ખર્ચો તો આ જ થઈ ગયો તો બરાબર છે. હવે આ તમે દર 15 દિવસે આપો એની બદલે 1 વખત નાખો ને મહિનો દી સુધી કામ રહે તો ઈ કરાય ને, ઈ જ કરાય ને મહિનો દી સુધી કામ આપતું હોય તો. હવે માનો કે જે ખેડૂત મિત્રોને મહાલાભ એમોનિયમ અને માઇકો રાજા ન નાખવું હોય તો પછી એમોનિયમ પછી ટેકનોઝેડ અને માઇકો રાજા આપી શકો છો. એમોનિયમ એટલું લેવાનું છે 10 કિલો લખે, ટેકનોઝેડ છે એ વિઘે 2 કિલો લખે લેવાનું છે,
અને મેગો રાજા થી અહીંયા 2 કિલો લખી લેવાનું છે. તો એમાં એમોનિયમ નો ખર્ચો તમને કહું 200 થી 250 રૂપિયા નો થાય. ટેકનોલોજી ખાતર લેવો તો એનો ખર્ચો તમને 380 થી 400 રૂપિયા ની આસપાસ થશે. માઇકો રાજા નો ખર્ચો છે એ તમારે 350 થી 370 રૂપિયા ની આસપાસ નો આવશે. એટલે કે 1 વીઘે ખર્ચો એમાં 900 થી 950 રૂપિયા ની આસપાસ થશે. હવે જો એમ નો નાખવું હોય તો તમે મહાલાભ વીઘે 5 કિલો લખીએ, ટેકનોજેડ વીઘે 2 કિલો લખીએ અને માઇકો રાજા વીઘે 2 કિલો લખીએ. જો સૌથી સારામાં સારું કોઈ ખાતર હોય અને સૌથી સારામાં સારું તમે એને પોષણ આપવા માંગતા હો અને સૌથી સારામાં સારી એને શક્તિ આપવા માંગતા હોય તો આમાં 2 પ્રકારે ફાયદો થશે. એક તો જમીનમાં પોતાની માં આટલી બધી તાકાત આવી જશે કે એ પછીનો તમે પાક કરશો ને એમાં તમને લાભ થશે. અને આ પાકમાં લાભ થાય તો 100% ની વાત છે. તો માઇકો રાજા તમે વીઘે 2 કિલો લખીએ, ટેકનોજેડ વીઘે 2 કિલો લખીએ અને મહાલાભ જે એગ્રોસેલ આવશે એ વીઘે 5 કિલો નાખો તો એનો ખર્ચો કેવડો થાય કે ભાઈ ઓલો ખર્ચો તમારે 900 થી 950 રૂપિયાનો થાય છે તો આ ખર્ચો તમારે 1000 રૂપિયા થી 1050 રૂપિયા ની આસપાસ નો થાય છે. એટલે કે 1 વીઘે એક્સ્ટ્રા તમારે 100 રૂપિયાના ખર્ચા ની આસપાસ તમારે ગણવાનું. શું કામ અને શું કામ નાખવું જોઈએ કે ભાઈ એને મૂળિયા વધી જાય, તંતુ મૂળનો વિકાસ થાય, માઇકો રાજા આવે, ઇન્ડો માઇકો રાજા આવે, બરાબર છે. પછી એની અંદર ફૂગનાશક તત્વો તો આવે જ છે, એન્ટીબેક્ટેરિયલ ફૂગનાશક ના તત્વો આવે છે અને જે ટેકનોજેડ આવે છે એમાં સલ્ફર અને ઝીંક બંને વસ્તુ આવે છે અને મહાલાભ આવે છે તેની અંદર સલ્ફર આવે છે, મેગ્નેશિયમ આવે છે એની અંદર અને પોટેશિયમ સોનેટ પણ આવે છે. એટલા માટે જો આ વસ્તુ તમે આપશો તો એમાં તમને રિઝલ્ટ સારું મળશે, બેસ્ટ મળશે, રોગ પ્રતિકારક શક્તિ એમાં વધારે મળશે. અને ખાસ ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોએ 10 વીઘાની ડુંગળી કરી હોય ને એમાં તમતારે 5 વીઘામાં નાખજો, 5 વીઘા પછી બાકી રાખજો તમતારે, એ પછી તમતારે 2 માં અનુભવ કરી લેજો. અથવા તો જે ખેડૂત મિત્રોએ ખાલી 5 જ વીઘાની કરી છે તો 2 વીઘામાં નાખજો અને 3 વીઘા બાકી રાખજો. તમને પોતાને તમારી જમીનની માલિકા તમને ખુદને અનુભવ થઈ જાય કે આ વસ્તુ ખરેખર નાખવા રેખી હતી અને આપણે આ નાખી હતી કે નહોતી નાખી. એમાં તમને ભાવમાં ફેર પડશે, વજનમાં ફેર પડશે તમને, બરાબર છે. એને સંગ્રહણ કરવાનું હોય, સ્ટોરેજ કરવાનું હોય તો તમને એમાં પણ ફરક પડશે, કલરમાં શાઇનિંગમાં પણ ફેર પડશે. અને જે ખેડૂત મિત્રોએ ડાયરેક્ટ ડુંગળીનું બી વાવ્યું છે અને શું કહેવાય ને ઝુંડમાં પડી ગયું હોય, 1-8-10 દાણા પડી ગયા હોય તો એ ખેડૂત મિત્રોને ફરજિયાત પ્રમાણે આમાં ફાયદો થાય. કારણ કે ઓલું 1-4-5 દાણા પડી જાય ને તો હરખી દળિયું ન થાય. 7-8-10 છોકરા હોય મોટા ભાઈ તો બધાને પોષણ પાડવું અઘરું પડે, પણ કમાણી જેવી હોય તો બધા તમને કોઈ રોજ પેન્ડન ઘીના તમને કોઈ રોટલા ભાખરી આપો તો બધા તમને કોઈ ટબા રેખા થાય. એવી જ રીતે તમે જો આને પૂરતું પોષણ આપો ને તો એ ઉત્પાદનમાં એવરેજ તમારે 15-25% સુધીનો વધારો થાય. કેટલો? 15% થી માંડી અને 25% સુધીનો વધારો થાય. હવે ખાલી 15% તમે માની ગયો ને તો 100 મણ થતી હોય 115 મણ થાય, બરાબર છે. 300 મણ થતી હોય તો 15 × 45 હાડી 300 મણ થાય. હવે આ જે માલ વધારે નીકળ્યો છે ને એ માલ વધારાના નીકળવામાં જ તમારે આ બધો ખર્ચો ઉભો થઈ જવાનો છે. જો ભાવ આપણા નસીબની વાત છે મોટાભાઈ, પણ આજે મેં તમને ખર્ચો કીધો છે એ મેં તમને એવરેજ ખર્ચો કહી દીધો છે કે ભાઈ મહાલાભ છે તો 25 કિલોની તમે થેલી લો તો 1850 થી 1900 રૂપિયા ની આસપાસ ની આવતી હોય, બરોબર છે. પછી એમોનિયમ સલ્ફેટ છે તો 1000 રૂપિયા ની આસપાસ જો કે આવતો હોય, 1000 રૂપિયા 1050 રૂપિયા ની આસપાસ આવતો હોય, આપણે ખબર નથી ખાતા નથી વેચતા એટલે, બરોબર. પછી માઇકો રાજા છે તો 750 રૂપિયાનું તમને કોઈ 4 કિલો આવતું હોય છે. તો હવે તમે આ ફરજિયાત પ્રમાણે તમારા વિસ્તારમાંથી મળતું હોય નાથી ફરજિયાત પ્રમાણે તમારે નાખવાનું છે. આ સિવાય કોઈ એમ કેતું હોય કે ભાઈ આ વસ્તુ સારી છે તો એમને અનુભવ કર્યો હોય તમતારે દુકાનદારે તો તમતારે એ પણ લઈ શકો છો. બાકી નકર તમારે ટેકનોજેડ મહાલાભ અને આપણે શું કહેવાય કે મહાલાભ ટેકનોજેડ અને માઇકો રાજા આ નાખો એટલે 100% તમારે એની માલિકા 8 દિવસની મલપા સ્પષ્ટપણે તમને એમાં ફરક જોવા મળે મોટા ભાઈ. કારણ કે તમે એને પૂરતું પોષણ આપો, પૂરતો ખોરાક આપી દો તમે તો એનામાં તાકાત ઓટોમેટિક આવી જાય. આપણે ન કહેતા કે ભાઈ 4-5 છોકરા હોય તો એમાંથી એકને તમને વાતાવરણ ફેરતા કે માથું દુખવા મળે ને કઈ શરદી થઈ જાય, થોડો કે વરસાદ થયો ત્યારે શરદી થઈ જતી હોય. કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઈ વાતાવરણને અનુકૂળ ન હોય એટલા માટે. બાકી મારી જેવાને કઈ થતા એ નહીં, તમને કોઈ ટબા રેખા હોય ટકા રોટલો વાટી જાય ને શું થાય. એટલે એવી જ રીતે જો એને પૂરતું પોષણ મળતું હોય ખેડૂત મિત્રો તો તમને એમાં ઉત્પાદનમાં આપણને લાભ મળે. જયારે ઉત્પાદનમાં લાભ મળશે આપણે ત્યારે આપણે ઉત્પાદન કરી શકશું અને એ વખતે જો ભાવ સારો આવી જાય તો 100 ટકા પાડી દે,
નકર ભાવ ઓછો આવ્યો હોય તો આપણા ખર્ચા જે તમે કર્યા છે દવા બિયારણ ના ખાતર ના પછી ખડ ના દાળિયા ના ડુંગળી ખેવાના ડુંગળી મોળવાના થેલાના આ બધાના પૈસા આપણે હરભર મળ્યા કર્યા. કારણ કે માલ નીકળ્યો હોય ને તો હવે માલ ન નીકળ્યો તો બધું મુનામણમાં જાય, બરાબર છે? તો આવી આવી માહિતી માટે આપણી ચેનલ ને જોડાઈ રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને એક દવામાં બધી જીવાત સાફ થઈ જાય. ફટાફટ સફેદ ચાસડી, લીલી ચાસડી, મોળો મસી, તરતરિયા, થ્રીપ્સ, ગળો, પાંચકી થીરી, કુકર ને ચૂસ્યા તો બધા તમારે ચાર પાંચ પ્રકારની દવા ભેગી કરી ન નાખવી હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું હરણિયાના શિંગડા વાળું જોઈને જ લેવાનું, બરાબર છે? ટોલ ફેન પાઇડ તો ઘણી બધી કંપની ને આવે છે પણ આ શિંગડા વાળું મોટાભાઈ રિઝલ્ટ માં સોતડા પાડી દેશે. અને ઘણા બધા ખેડૂત મિત્રો જ્યાં નાખ્યું છે ને એમને બધાને ખબર જ છે, તમારે નજીકના વિસ્તારમાં તમારે મળી રહેશે. હું હિતેશ પટેલ, ખેતી કા સાગર, તળાજાથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.